नमस्कार वाला विद्यार्थी मित्रों, धोरण सात अंग्रेजी विषय ने आज आप शुरुआत करवा जाई रह्या छे। आम तो शुरुआत बहु वहली ज आप करी दीधी है, तो तमे जाणो छो व्याकरण जे छे ए तो आप वेकेशन थी शीखीए छीए, पण हवे थोड़ा टेक्स्टबुक तरफ पण वळी जईए, कारण के आजे कोरोना महामारी ने कारणे घणा बधा दिवसों सुधी शाळाओ खुलवा उपर प्रतिबंध आवेलो छे, तो शक्य छे के पछी तरत टेस्ट भरवानी थाय तो आपणे टेक्स्टबुक थी थोड़ा वाकेफ होवू जरूरी छे। पण व्याकरणना जे वीडियोस अपलोड कर्या छे ने ए खास रिवाइज करता रह्यो, कारण के व्याकरण जो सारू हशे ने तो आपणने टेक्स्टबुक शीखवामां घणी सरळता रहेशे, अने एनो हेतु पण अवारनवार हुं कहुं छुं एम आ ज छे के व्याकरण जे छे ने એ તમારું જેટલું સારું હશે એટલો તમે પાઠને બરોબર સમજી શકશો, એનું દ્રઢીકરણ સારી રીતે થશે। હવે આપણો જે સાતમા ધોરણમાં યુનિટ વન છે એ શરૂઆત તમે જોઈ શકો છો એમ પોયમથી કરેલી છે, બરાબર ને? એક નાનકડી સરસ મજાની પોયમ છે, એ પહેલાં આપણે જોઈએ, જો જોઈએ एक्टिविटी वन में लेट्स रिसाइट विथ द टीचर, मतलब शिक्षक जे छे ने एनी साथे तमारे पण आने रिसाइट मतलब शू करवानुं छे, गावानी छे, बराबर ने? तो ए बाने तमारुं छे ने थोड़ो अंग्रेजीनुं उच्चारण वगैरे व्यवस्थित थाय एवो एनो हेतु छे। तो जुओ जोईए, ધ લિટલ વન મતલબ નાના બાળકો માટેની જ વાત છે, બરોબર ને? લિટલ વન નો તો ધીસ ઇઝ ધ બેર ધ લિટલ વન બોટ, જો અહીંયા મેં સાઈડમાં ચિત્ર મૂક્યું છે, બરોબર? તો આ એ બેગ છે કે જે નાના બાળકે ખરીદેલી છે, બોટ બાયનું ભૂતકાળ આપણે રૂપો મૂકીએ છીએ ને એ મુજબ। This is the butterfly, the little one caught. यह चित्र मूक्यो छे, बाळको ने गमता होय ने पतंगिया, तो आ एज पतंगियो छे के जे नाना बाळके पकड्यु छे। This is the kite, the little one flew. यह चित्र आपणे जुओ मूक्यो छे ने तमने पुस्तकमां ए तो आप्यु छे, बराबर ने? नानुं बाळक जुओ, लिटल वन पतंग उड़ाड़ी रह्यु छे ने, तो फ्लू छे टूंकमां फ्लाई नो भूतकाळ, बराबर ने? उड़ाड़तो हतुं नानुं बाळक। This is the whistle, the little one blew. અહીંયા એક સિસોટીનું ચિત્ર આપણે મૂક્યું છે, બરાબર? એ આમ જનરલી તમે જોતા જ છો, તો આ એક સિસોટી છે કે જે નાનું બાળક બ્લ્યુ બ્લોનું ભૂતકાળ છે, વગાડતું હતું। ક્રિયાપદના રૂપો જે આપું છું ને એ ખાસ પાકા કરો બધા। This is the bell, the little one rang. છે ને ચિત્રમાં? અહીંયા આપણે મૂકી છે, પ્લસ અહીંયા બાળકના હાથમાં પણ છે, જુઓ ચિત્ર છે ને, એ બાળક એ રિંગ મતલબ વગાડ્યું, બરાબર ને? રેંગ જે છે ને એ રિંગનું ભૂતકાળનું રૂપ છે, મતલબ આ એ જ ઘંટડી છે કે જે નાના બાળકે વગાડી હતી। This is the song, the little one sang. Sang એ સિંગનું ભૂતકાળ, સિંગ એટલે ગાવું, તો એનું ભૂતકાળનું રૂપ શું છે? સેંગ આવ્યું છે। તો ધીસ ઇઝ ધ સોંગ, હવે સોંગનું કોઈ ચિત્ર ન હોય તો તમે સમજો છો ને ગીતનું, હે? એ ટૂંકમાં એક અનુભૂતિ છે, આભાસ છે, જુઓ કે ગાઈ રહ્યા છે એકદમ પોતાની મસ્તીમાં। તો આ એ જ ગીત છે કે જે નાના બાળકોએ ગાયું હતું। વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, અહીંયા જુઓ આપણે મૂક્યા છે ચિત્રો, જુઓ છો ને? વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ છે ને, તો એ રંગો છે ટૂંકમાં, બરાબર ને? સફેદ, કાળો, લીલો, લાલ, These are the words the little ones read. આ એક શબ્દો છે કે જે નાના બાળકો રેડ મતલબ રેડનું ભૂતકાળ છે,
સ્પેલિંગ કેનો આ જ રહેશે પણ ઉચ્ચાર રીડને બદલે શું થઈ જશે રેડ તો ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ આ એ જ શબ્દો છે કે નાના બાળકોએ વાંચ્યા હતા ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રીવ અહીંયા મેં ચિત્ર એક મૂક્યું છે બરાબર ને બાળકે દોરેલું ચિત્ર અને એમાં એમ કહેવા માંગે છે કે ધ કોરોના મંકી સિટ્સ ઓન યોર શોલ્ડર એન્ડ રાઇડ્સ અલોંગ એવરીવેર યુ ગો જો આપણે કાળજી ન રાખીએ તો આ કોરોના નામનો વાંદરો છે એ આપણા ખભે જ બેસી ગયો હોય છે અને સવારી કરતો હોય છે બધે આપણા ભેરો કરતો હોય છે તો સચેત રહેવું સતર્કતા રાખવી કોરોનાથી એ જ સાચી આપણી સમજદારી છે તો હવે કવિતા તો બહુ સરસ છે હું માનું ત્યાં સુધી તમને સમજાઈ ગઈ હશે બરાબર ને અહીંયા ચિત્ર પણ આપ્યું છે આ તમે પણ એક્ટિવિટીમાં આ સરસ ચિત્ર છે દોરો અને પ્લસ આનું 2-3 વખત પઠન કરો અથવા તો ભાવાર્થ તો તમને સમજાઈ ગયો ને ફરી એક વખત આપણે પઠન કરી લઈએ બરાબર ને પછી તમે અવારનવાર એ રીતે રિવાઇઝ કરતા રહેજો ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ કરો પઠન This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the bell the little one rang. This is the song the little one sang. This is the song the little one sang. White and black and green and red. White and black and green and red. These are the words the little ones read. These are the words the little one read. These are the pictures the little ones drew. These are the pictures the little ones drew. All these things the little ones knew. All these things the little ones knew. તો સરસ મજાની આ એક કવિતા હતી બરાબર ને એનો તમે ખાસ ભાવાર્થ જે છે ને એ સમજી અને આ રીતે મેં બીજી વખત ટૂંકમાં બોલ્યું ને એ તમારા માટે છે ત્યારે તમારે પઠન કરવાનું છે પણ અહીંયા તમે નથી એટલે તમારા વતી એ હું બોલ્યો છું બરાબર ને પણ એમાં પણ તમે વ્યવસ્થિત મુખપટન કરો હવે થોડી એની એક્સરસાઇઝ જોઈ લઈએ આપણે તો જો જે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ તો તમને ખ્યાલ છે ને પ્રાસ બરાબર ને તો પ્રાસ મળતો હોય ને એવા શબ્દો આપણે ગોતવાના હતા તો ફ્લ્યુ તો તમને જે કવિતા હતી એમાં ફ્લ્યુ સાથે રાઇમિંગ વર્ડ કયો મળ્યો હતો તો કે બ્લ્યુ બરાબર ને બ્લો નું ભૂતકાળ શું મળ્યું હતું બ્લ્યુ તો ફ્લ્યુ ની સાથે રાઇમિંગ વર્ડ માં આપણે શું જોડી દેશું બી એલ ઇ ડબલ્યુ બ્લ્યુ બરાબર ને ચાલો પછી એવી જ રીતે બીજા રાઇમિંગ વર્ડ ગોતો જોઈએ અહીંયા જુઓ જોઈએ રીતે તમારે જાતે બોટ છે તો સામે કોટ એમ ફ્લ્યુ સામે બ્લ્યુ એમ રેંગ સામે સેંગ રેડ છે તો અહીંયા બોલવાનું રેડ જ છે બરાબર ને મૂળ રૂપ હોય તો રીડ થાય ને બાકી રેડ ડ્રીવ છે તો ન્યુ અને હજી ઘટે તો ધીસ સાથે ઇઝ પણ લઈ શકો તો એ રીતે આવડી જશે ને લખતા તો એ બધાએ સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે બરાબર હવે ત્યાર પછી જુઓ જો અહીંયામાં બેગ તો એક્શન બોટ મતલબ એણે જે થેલી છે ટોપલી છે ખરીદી હતી ને બાઈનું ભૂતકાળ બોટ એમ કાઈટ મતલબ પતંગ ને શું કર્યું હતું તો ઉડાડતા હતા ઉડાડતા હતા મતલબ કયો શબ્દ વાપરશો એના માટે ફ્લાય નું ભૂતકાળ કયું આવ્યું હતું એફ એલ ઇ ડબલ્યુ ફ્લ્યુ બરાબર ને તો અહીંયા આપણે
ફ્લાય નું ભૂતકાળ શું લઈ લીધું છે FLAW ફ્લુ ચાલો પછી કોટ તો કોને પકડવામાં આવ્યું હતું એ થિંગ્સ મતલબ વસ્તુનું નામ લખવાનું છે તો પતંગિયાને પકડવામાં આવ્યું હતું ને એટલે અહીંયા શું લખી નાખશું આપણે પતંગિયા માટેનો સ્પેલિંગ બટરફ્લાય બરાબર ને અહીંયા તમારે સામો જે ફૂટતો શબ્દ છે ને એ ટૂંકમાં મૂકવાનો છે આમાં બીજું કાંઈ છે નહીં ચાલો એવી રીતે બેલ છે એ થિંગ છે વસ્તુ છે તો એની સાથે એક્શન મતલબ ક્રિયા કઈ થઈ હતી વગાડવાની ક્રિયા થઈ હતી ને વગાડવાની ક્રિયા માટે રિંગનો ભૂતકાળ શું આવશે રેંગ બરાબર ને ચાલો એવી રીતે ગીત છે એને થિંગ્સ તરીકે લીધું છે તો એની સામે ક્રિયામાં શું લેશો સેંગ પછી પિક્ચર્સ ચિત્રો શું કર્યું હતું ચિત્રોનું તો કે ડ્રોનું ભૂતકાળ ડ્રીવ દોર્યા હતા ને અહીંયા ડ્રીવ લઈ લ્યો હવે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો બરાબર ને બોલવાના પણ છે અને લખવાના પણ છે તો પેલું જુઓ જો એ શું છે બાય બોટ કેચ કોટ ફ્લાય ફ્લ્યુ બ્લો બ્લ્યુ ડ્રો ડ્રીવ નો ન્યુ સિંગ સેંગ રેડ રેડ બરાબર ને હવે એ રીતે અહીંયા તમારે એ ભૂતકાળના રૂપો લખવાના છે તો નો માટે કયું ભૂતકાળનું રૂપ મળ્યું આપણને કે એની ડબલ્યુ ન્યુ પછી ફ્લાય માટે કયું મળ્યું FLAW ફ્લ્યુ સિંગ માટે શું મળ્યું SANG સેંગ બાય માટે શું મળ્યું BOUGHT હવે રીડ છે તો એનું ભૂતકાળ સ્પેલિંગમાં કઈ ફરક નતો પડ્યો ને એ તો એનો જ હતો ઉચ્ચાર ખાલી રેડ કર્યો હતો એમ કેચ માટે શું મળ્યું તું કોટ CAUGHT તો લખી નાખો પછી બ્લો માટે શું મળ્યું તું બ્લો એટલે ફૂંકવું વિસલ વગાડવી એવા અર્થમાં હતું ને તો એનું ભૂતકાળ શું મળ્યું તું BLEW બ્લ્યુ એમ ડ્રો માટે શું મળ્યું તું DREW ડ્રીવ બરાબર ને તો એ રીતે તમે એને આ એક્સરસાઇઝ કરી શક્યા છે ને સેલું હવે એના પછીના ટોપિકમાં જોવો જોઈએ વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હમણાં તમે વિભાગ બી લીધો ને એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અહીંયા આપણે શું કરવાનું છે તો કે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ને તો પેલો જો જે વાક્ય માય મધર ડેશ સુગર ફ્રોમ ધ માર્કેટ મતલબ મારી માતાએ માર્કેટમાંથી સુગર સુગર એટલે ખાંડ તો ખાંડ જે છે એ ખરીદીને ખરીદી એવા અર્થમાં આપણે લખવું હોય તો કયો શબ્દ લખશું બાઈને બાઈનો ભૂતકાળ શું કરશો અહીંયા આવ્યું તો ના આંકડામાં બોટ બરાબર છે બાય હતું તો એનું ભૂતકાળનું રૂપ હવે શું મૂકી દીધું આપણે બોટ ચાલો તો એવી રીતે બીજો શબ્દ પણ આવી ગયો છે તમારે શું આવ્યો તો બીજો શબ્દ કયો જોઈએ વી ડેશ કાર્ડ્સ લાસ્ટ ઉત્તરાયણ તો પતંગો ઉપર કઈ ક્રિયા થઈ હતી ઉડાડવાની ને ઉડાડવા માટે કયો શબ્દ છે ફ્લાય ને ફ્લાય નું ભૂતકાળ શું થાય FLAW ફ્લ્યુ અહીંયા આપણે શું લખશું FLAW ત્રીજું જુઓ માય યંગર બ્રધર ડેશ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન તો અહીંયા હમણાં જ આવ્યું ને આપણે કાર્ટૂન જોયું વાંદરા વાળું કોરોના વાળું ચિત્ર દોરવું દોરવા માટે ડ્રો ને ડ્રો નું અહીંયા ભૂતકાળ છે એટલે DREW હવે ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર તો ટ્રાફિક પોલીસે વિસલ શું કર્યું હોય
વગાડી હોય ને તો વગાડવા માટે હમણાં જ આપણે શબ્દ જોયો ને BLOW બ્લો ને એનું ભૂતકાળ શું મુકશો બ્લુ આઈ ડેશ ધ રામાયણા ટુડે મોર્નિંગ તો મે આજે સવારે રામાયણ તો હમણાં જ આવ્યું હતું ને આપણે વાંચવું વાંચવા માટે રીડ ને એનું ભૂતકાળ શું મુકશો એ સ્પેલિંગ એનો જ રહેશે ખાલી ઉચ્ચારણ રેડ કરજો બરાબર ને ચાલો પછી માય ગ્રાન્ડફાધર ડેશ ફોર લેંગ્વેજીસ તો જાણવું મારા દાદા ચાર ભાષાઓ જાણે છે તો જાણવા માટે નો શબ્દ કે નો ડબલ્યુ અને ભૂતકાળ શું મૂકશો કે ડબલ્યુ ન્યુ જાણતા હતા ચાલો પછી ચેતેશ્વર ડેશ ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ હવે ચેતેશ્વર જે છે એણે બોલને શું કર્યું અને થ્રુ એટ ધ સ્ટમ્પ્સ તો પકડો હોય ને પછી ફેંકો હોય ને તો પકડવા માટે કેચ અને કેચ નું ભૂતકાળ કોટ આપણી હમણાં કાવ્ય પંક્તિમાં પતંગિયા માટે એ શબ્દ વાપર્યો હતો કેચ નું ભૂતકાળ કોટ ટુડે સેજલ ડેશ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી સિંગ ગાયું એનું ભૂતકાળ સેંગ બરોબર ને આજે સેજલે સભા ખંડમાં સરસ મજાનું ભજન ગાયું ચાલો પછી રીડ ધીસ વર્ડ્સ આ શબ્દો ખાલી વાંચવાના છે આપણે બરાબર ને તો મારા પછી તમારે વાંચન કરવાનું છે પેલું છે હટ આપણે જે ઝૂંપડી માટે વાપરીએ છીએ ને શબ્દ કોટ કેચનું ભૂતકાળ પકડવું હસબન્ડ પતિ ડ્રોપ્ડ ડ્રોપનું ભૂતકાળ છે બરોબર ને પડી જવું પડી ગયું એંગ્રી ગુસ્સે થવું સિલ્વર જે આપણે ચાંદી માટે શબ્દ વાપરીએ છીએ ને રજત એન્જોયડ એન્જોયનું ભૂતકાળ આનંદ માણવું યસ્ટરડે ગઈકાલે બરાબર ને ઘડીએ ઘડીએ પુનરાવર્તન કરો એનું હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર ચોપડીની નિશાની કરો શિક્ષક મિત્રો મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલ છે બરાબર ને તો રિવિઝનમાં તમને એ વાર્તા આપી જ દીધી છે ને આપણે એ વાર્તાની મદદથી જ્યાં આ શબ્દ દેખાય ત્યાં આગળ શું કરવાનું છે ચોપડી કરવાની છે તો જોઈ લઈએ આપણે એ વાર્તા જ એટલે તમને પછી હોમવર્કમાં એ શબ્દો શોધવા માટે આપીશું તો જુઓ રિવિઝન વનમાં મેથી પકોડા વાર્તા ને પછી તમારે એક્ટિવિટીમાં મને એ શબ્દો શોધી આપવાના છે બરાબર ને ચાલો તો કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇસર નામ છે એનું કંજુસમલ એ રીચ હતો સાવકાર હતો પણ કેવો હતો કંજુસ હતો લોભી હતો હી સ્પેન્ડ વેરી લિટલ મની બહુ ઓછા પૈસા વાપરતો સ્પેન્ડ એટલે વાપરવું તો ટૂંકમાં પૈસા હતા એની પાસે ઘણા પણ વાપરવાનો જીવ નહોતો હાલતો બરાબર ને કંજુસ હતો બહુ ઓછા વાપરતો હી એટ વેરી ચીપ ફૂડ એ સૌથી ખરાબ બાબત થઈ ને કમસે કમ ખાવા પીવામાં તો પૈસા વાપરવા જોઈએ ને બીજા ખોટા ન ઉડાડે તો સમજા પણ આ તો ખાવામાં સસ્તું બધું ખાતો હતો એટ છે ને એ ઈટ ઈટ એટલે ખાવું એનું ભૂતકાળ છે બરોબર ને તો બહુ ચીપ એટલે સસ્તો ખોરાક ખાતો હતો હિઝ વોચમેન લિવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ હવે એનો જે વોચમેન હતો હોય છે ને જે દેખરેખ માટે દ્વારપાળ એ શું હતું તો કે લિવડ લિવનું ભૂતકાળ જ છે ઇન અ હટ ઝૂંપડીમાં રહેતો હતો નિયર હિઝ ગેટ એના જે ઘર હતું એના મુખ્ય દ્વારની પાસે જ રહેતો હતો ધ વોચમેન લાઈક ધ મેથી પકોડા હવે પેલો જે એ વોચમેન છે ને એને મેથી પકોડા બહુ ભાવતા સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે દરરોજ એની પત્ની એને આ મેથી પકોડા બનાવી દેતી મેથીના ભજીયા બનાવી દેતી
One day the miser passed by the hut. तो झूंपड़ी नजीक थी आ पेलो जे कंजूस मल हतो ने लोभी मानस ए पसार थियो पास्ट बाय એટલે ની નજીક થી પસાર થયો એની ઝૂંપડી પાસે થી ही caught the smell of મેથી પકોડા એને મેથી પકોડાની સ્મેલ સુગંધ આવી ગઈ અહીંયા કેચ એટલે પકડવું એનું ભૂતકાળ કોટ બરોબર પણ એ કોઈ હાથમાં પકડાય એવી વસ્તુ નથી એ તો તમે સમજી શકો ને આમ ટૂંકમાં સુગંધ આવી ગઈ એમ એ રીતે પકડાઈ ગઈ જો અહીંયા તમારો આપણી એક્સરસાઇઝનો મુદ્દો આવી ગયો આ શબ્દો તમારે જે શોધવાના હતા એમાં કોટ બટરફ્લાય હતું ને એ બધું મેં તમને હમણાં સમજાવ્યું ને એ રીતે એમાંના જે જે શબ્દો અહીંયા આવે ને એ પર તમારે ત્યાં કીધું છે એમ ચોપડી કરવાની છે હી લાઈક્ડ ઇટ વેરી મચ હવે આ જે કંજૂસ હતો એને આ વેરી મચ બહુ ભાવતા જે આ મેથી પકોડા છે અને એમાં કુદરતી નીકળો ને સુગંધ આવી ગઈ હિઝ વોચમેન એ તો આપણે એમને કહ્યું બરોબર ને હવે કંજૂસ મલ સેડ ટુ ધ વોચમેન આઈ સ્મેલ સમથિંગ ગુડ વોટ્સ ઇટ એ અહીંયા ઊભો રહી ગયો અટકી ગયો અને પેલા જે સિક્યુરિટી વાળા હતા વોચમેન હતા એને કહે છે આઈ સ્મેલ એટલે મને સુગંધ આવે છે સમથિંગ ગુડ કંઈક સારી વસ્તુની વોટ્સ ઇટ શું છે ધ વોચમેન રિપ્લાય ઇટ્સ મેથી પકોડા શું જવાબ આપ્યો કે એ તો મેથી પકોડા છે કંજૂસ મલ સેડ પ્લીઝ કુક ઇટ એવરી ડે આઈ લાઈક ઇટ્સ સ્મેલ કોટ છે જો અવતરણ ચિહ્નમાં લખ્યું છે ને વિધાન તો એના બોલેલા શબ્દો ડાયરેક્ટ લીધા છે એટલે ડાયરેક્ટ સ્પીચ છે આપણે આગળ ભણશું એના વિશે તો એ કહે છે વિનંતીના અર્થમાં આપણે શીખ્યા હતા ને પ્લીઝ શબ્દ વાપરવો ને કેપિટલના નિયમો યાદ કરજો એમાં લખ્યું હતું ને આપણે કોટ્સમાં કોઈ શબ્દ આપેલો હોય તો એનો પેલો અક્ષર કેપિટલ કરવો બરાબર ને તો જુઓ પ્લીઝનો પી કેપિટલ કર્યો છે પછી વિનંતીના અર્થમાં પ્લીઝ શબ્દ વાપરવો એ પણ આપણે શીખ્યા હતા ને વ્યાકરણમાં એક્સપ્રેશન્સમાં તો એનો અહીંયા ઉપયોગ છે તો કંજૂસ મલે શું કીધું કે ભાઈ મહેરબાની કરીને કુક ઇટ એવરી ડે દરરોજ રાંધજો આઈ લાઈક ઇટ્સ સ્મેલ મને એની સુગંધ બહુ ગમે છે સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે હવે એનો વોચમેન હતો એટલે એની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે ને એટલે દરરોજ એણે શું કર્યું તો કે વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે દરરોજ બનાવવાનું ચાલુ કરી દીધું મેકનું ભૂતકાળ મેડ ભૂતકાળમાં છે ને આ બધી વાત વન ડે હે વેન્ટ ટુ કંજૂસ મલ એન્ડ સેડ સર યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા સો વી કુક ઇટ એવરી ડે બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની હવે મૂળ મુદ્દાની વાત આવી કે ભાઈ દ્વારપાળ છે સિક્યુરિટી વાળો છે ચોકીદાર છે કોઈ સાવકાર માણસ તો ન જ હોય હવે આણે શું કીધું ભાઈ તમે રોજ આ રાંધજો કારણ કે મને એની સુગંધ બહુ ગમે છે ખરેખર તો પોતે સક્ષમ હતો ધારે તો પોતે જ બધું બનાવી શકે એમ હતો ને પણ ખાલી સુગંધ લેતો હતો અને એ પણ બાજુવાળા રાંધે એની હવે એમાં પેલાઓને શું પ્રશ્ન થાય છે એ આવે છે જુઓ એની પાસે અને શું કહે છે કે સર યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા તમને જે મેથી પકોડા છે એની સુગંધ ગમે છે બરોબર ને અને સર મતલબ વિથ રિસ્પેક્ટ વિનમ્રતાથી કીધું સો વી કુક ઇટ એવરી ડે એટલે અમે દરરોજ રાંધીએ છીએ બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ મેથી પકોડા એ કોઈ સસ્તી વસ્તુ છે નહીં ચીપ એટલે સસ્તું વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન તેલ ચણાનો લોટ એના ઉપર કહીએ વી સ્પેન્ડ અ લોટ ઓફ મની અમારે પુષ્કળ પૈસો ખર્ચવો પડે છે પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની હવે તમારા કહેવાથી કે આ રોજ રાંધે તો રહી થાય
कारण के तमारे सारी सुगंध जोती थी, पण हवे जाजो खर्चो थई गयो, थोड़ी पैसा नी मदद करो। कंजूसमल वेंट इनसाइड एंड शट द डोर। हवे जे कंजूसमल छे शू करे छे, वेंट इनसाइड अंदर जाय छे घरमां, एंड शट द डोर, शट एटले बंद करवो, एनो विरोधी ओपन खोलवो, तो दरवाजो बंद कर्यो। ही टूक सम सिल्वर कॉइन्स, टूक टेक नो भूतकाळ, केटला सिल्वर कॉइन्स, हमणा आव्यो तो ने शब्द, चांदीना सिक्का लीधा हाथमां, एंड ड्रॉप्ड देम वन बाय वन ऑन द फ्लोर। हवे मोटे थी ऊपर थी नीचे पछाड़े सिक्का वन बाय वन, एक बे त्रण, तो खनखनाट अवाज तो थवानो छे ने। Then the miser came out and said, હવે એ રીતે ખણખણાટ કર્યો થોડીક વાર ને પછી બહાર આવ્યો, કમનો ભૂતકાળ કેમ આવ્યો, આવવાનો ભૂતકાળ, અને સેડ કીધું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઈન્સ, પ્રશ્ન પૂછે છે, તમને આ જે સિલ્વર કોઈન્સ મેં ફેંક્યા એનો હિયર એટલે સંભળાણો, સાઉન્ડ એટલે અવાજ રણકાર, યસ સર વી ડીડ, ધે સેડ, ધે એટલે હસબન્ડ એન્ડ વાઇફ, એ બંને ચોકીદાર અને એની પત્ની કહેતા હતા ને, એ કે યસ સર વી ડીડ, હા સાહેબ, હા નામદાર, અમે સાંભળો, એટલે અવાજ તો સાંભળો, ડીડ યુ એન્જોય ઇટ, મજા આવી ગઈ કે તમને આ રણકાર સાંભળવાની, યસ સર વેરી મચ, કોને ન ગમે આવા ચાંદીના સિક્કાનો રણકાર સરસ વાગતો હોય, એ સાંભળવો તો ગમે ને બધાને, કે આ મજા આવી ગઈ, ધ માઇઝર સેડ, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા, યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની, આવી ગયો ને મૂળ મુદ્દા ઉપર, કે જેમ હું તમારા મેથી પકોડાની સુગંધ માણતો હતો, તો એના બદલામાં તમને શું કરાવી દીધું મેં, તો કે ચાંદીના સિક્કાનો રણકાર સાંભળવાની મજા આપી દીધી, આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા, હું તમને એમ નહીં કહું કે મને મેથી પકોડા આપો, એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર મની, હું ખાલી સુગંધ લેતો હતો, મેં એમ તો નહોતું કીધું કે મને મેથી પકોડા આપો, તો હવે તમારે એ જ વસ્તુ સમજવી જોઈએ કે રણકાર મેં તમને સંભળાવી દીધો, પણ સામા તમારે કઈ પૈસા માગી લેવાના હોય ન હોય, ધેટ ઇઝ અ ડીલ, આ આપણી એક લેવડ દેવડ થઈ ગઈ હતી, તમે મને સરસ મજાની સુગંધ આપી મેથી પકોડાની, મેં તમને સરસ મજાનો ચાંદીના સિક્કાનો રણકાર સંભળાવી દીધો, આપણો વહીવટ થઈ ગયો પૂરો, નાઉ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા, જાઓ હવે, ગો અવે, દૂર જતા રહ્યો હવે, એન્ડ પ્રિપેર મેથી પકોડા, મેથી પકોડા મંડો બનાવવા, તો સરસ આ એક વાર્તા તમને આવી ગઈ, બરાબર ને, ટૂંકમાં કંજૂસ માણસો જે છે એની પ્રકૃતિ કેવી હોય છે, તો આમાં આપણું જે હોમવર્ક હતું એ તો તમને સમજાઈ ગયું ને, શું કરવાનું, આમાંથી પેલા જે શબ્દો આવ્યા ને આપણે બધા, બોટ ને કોટ ને સેંગ ને, એ બધું તમારે શોધવાના છે અને ચોકડી કરવાની છે, તો વિદ્યાર્થી મિત્રો આ સરસ પાઠ છે, બરાબર ને, અત્યારે તમે આટલું વ્યવસ્થિત પેલા સ્ટડી કરી લ્યો, આટલી એક્ટિવિટી કરી લ્યો, પછી આપણે પાછા શું કરશું, તો કે આની આગળની એક્ટિવિટી અને થોડું એક્સરસાઇઝ સોલ્વ કરશું, બરાબર, પણ એ દરમિયાન આટલું પેલા ક્લિયર કરી લ્યો, કવિતા સરસ પાકી કરી લ્યો, અને પાઠને પણ અહીંયા સમજાયું હોય બે થી ત્રણ વખત વાંચો, અને જે વચ્ચે આપણે શીખ્યા ને એક્સરસાઇઝ, એ સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખી દો, અને પાછળ આપણે શીખી ગયા ને એ વ્યાકરણના મુદ્દાનું રિવિઝન કરતા જ રહ્યો, અહીંયા મેં તમને બતાવ્યા ને અવારનવાર ઉપયોગો આવે છે, તો એનો ઉપયોગ આમાં ગોતવો એ જ મહત્વની વસ્તુ છે, ખાલી વ્યાકરણના નિયમો પાકા ન કરવા આપણે, ચાલો થેન્ક યુ.